બનાસકાંઠા જિલ્લાએ આજે જીવદયા પ્રેમીને ગુમાવ્યો છે. લાખો જીવનો જીવતદાન આપનાર અને હંમેશા જીવદયા માટે બાહોશીથી લડાઈ લડનાર ભરતભાઈ કોઠારીનું આજે સવારે 10:27 જાલોર બાબરા હાઈવે પર બાગલી પાઉન નજીક રસ્તા વચ્ચે કૂતરું આવી જતા કૂતરાને બચાવવા જતા ભરતભાઈ કોઠારી જે ગાડીમાં મુસાફરી કરી રહ્યા હતા તે પજેરો ગાડી પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો, ભરતભાઈ કોઠારીની સાથે મુસાફરી કરી રહેલા 5 મુસાફરોમાંથી ભરતભાઈ કોઠારી સહિત અન્ય 2 લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા, જ્યારે 2 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં બંને ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે. આ ગમખ્વાર અકસ્માતમાં ભરતભાઈ કોઠારીની સાથે રાકેશભાઈ ધારીવાલ અને વિમલભાઈ જૈનનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું છે, જ્યારે અરવિંદ જગદીશભાઈ જૈન અને ભૂરાભાઈ જૈનને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર આપવામાં આવી રહી છે. ભરતભાઈ કોઠારી આજે સવારે 7:45 પોતાના ઘરેથી રાજસ્થાનના જાલોર ખાતે આવેલા મોડલ જૈન મંદિર ખાતે દર્શનાર્થે જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન આ દુઃખદ ઘટના બની છે. આ ઘટના બનતા ડીસા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ભરતભાઈ કોઠારીએ પોતાનું જીવન જીવદયા માટે ખર્ચી નાખ્યું છે અને જ્યાં જ્યાં જીવહત્યા થઈ હોય ત્યાં પહોંચીને જીવહત્યાને અટકાવવા અવાજ ઉઠાવ્યો છે. ભરતભાઈ કોઠારી બનાસકાંઠા પાંજરાપોળ એસોસિએશનના પ્રમુખ છે. તાજેતરમાં પશુઓના ઘાસચારાને લઈ સરકાર સામે મજબૂત આંદોલન ચલાવીને લાખો પશુઓ માટે ઘાસચારા માટે સરકારને પણ ચૂકવી ચૂક્યા છે, ત્યારે આ વીરલાને ગુમાવવા બદલ આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શોકની લાગણી જોવા મળી રહી છે. સંજોગ પણ કેવા સર્જાયા છે કે ઉંમરભર જીવ બચાવવા માટે તત્પર રહેતા ભરતભાઈએ પોતાના અંતિમ ક્ષણે પણ એક જીવને બચાવવા માટે જ મોતનો સામનો કરવો પડ્યો છે. તેમના માર્ગમાં આવેલા કૂતરાના જીવ બચાવવા જતાં તેમને જીવ ખોવાનો વારો આવ્યો છે. ભરતભાઈ કોઠારીની અંતિમ યાત્રા આવતીકાલે સવારે 10 તેમના રાજપુર સ્થિત નિવાસસ્થાનેથી નીકળશે અને શહેરના સાંઈબાબા મંદિર નજીક ભરતભાઈ કોઠારીના પાર્થિવ દેહને લોકોના અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે, જ્યાં વિમલભાઈ જૈનના મૃતદેહને લાવ્યા બાદ બંનેના મૃતદેહની અંતિમ યાત્રા કાંઠ પાંજરાપોળ પહોંચશે અને કાંઠ પાંજરાપોળ ખાતે ભરતભાઈ કોઠારીની અંતિમ વિધિ કરવામાં આવશે.